नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 27 ऑगस्ट જોઈએ આજના સમાચાર। ગત દિવસોમાં પૂર્વ કચ્છ પોલીસમાં 5 લાખની ચોરીના 3 બનાવો ચોપડે ચડ્યા। ગત દિવસોમાં કચ્છમાં ચોરીના 3 કેસ જાહેર થયા હતા, જેમાં રૂપિયા 5 લાખની જુદી જુદી ચોરીઓની વિગતો પૂર્વ કચ્છ પોલીસ ચોપડે નોંધાઈ છે। પ્રથમ કિસ્સામાં ભચાઉના વાંઢિયા નજીક લગધીરગઢ ગામની સીમમાં ચોરીનો આ બનાવ બન્યો હતો। અહીં વેસ્ટા સ્વિન્ડ ફાર્મની જુદી જુદી પવનચક્કીઓ આવેલી છે। ગત તારીખ 23-8 સિક્યોરિટી સુપરવાઇઝર હુસેન વલી મહમદ ત્રાયા પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, ત્યારે રાત્રે 2 વાગ્યાના અરસામાં પવનચક્કી નંબર VW66 બરોબર હતી। બાદમાં સવારે 5:30 અરસામાં આ પવનચક્કીમાંથી ચોરી થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે, જેમાં 1,97,500ની ચોરી થઈ હતી। બીજા કિસ્સામાં પદ્ધર ગામની સીમ સર્વે નંબર 06માં આવેલા મુરલીધર એન્જિનિયરિંગ નામના કારખાનામાં બન્યો હતો। ગત તારીખ 13-8 આ કારખાનાના માલિક દિનેશ દેવરાજ કોઠીવાડ આહિર પાસે રાજેશ નારાયણ આહિર નામની વ્યક્તિ આવી હતી। આ વ્યક્તિએ અગાઉ જેસીબીનો હાઇડ્રોલિંક જેક બનાવવા આ કારખાનેદારને આપ્યો હતો, જે રિપેર થઈ ગયો હોય તો તે પરત લેવા આવ્યા હતા, જેની આ કારખાનેદારે શોધખોળ કરતાં ક્યાંય મળ્યો ન હતો, તેમજ અન્ય સરસામાન પણ ગુમ જણાયો હતો, જેમાં રૂપિયા 1,97,500ના સામાનની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા। ત્રીજા કિસ્સામાં વરસામેડીના અંબિકાનગર મકાન નંબર 236માં રહેતા અને મજૂરી કામ કરતા ભેજનાથ ઉર્ફે રાજેશ મિશ્રીલાલ રાજપૂતે ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। બગીચામાં કામ કરનારો આ યુવાન ગત તારીખ 19-8 પોતાના કામે ગયો હતો। તેના બાળકો બપોરે બહાર હતા અને પત્ની સુશીલા દેવી મકાનને તાળું મારી બાજુની સોસાયટીમાં ઘરકામ કરવા ગયા હતા। આ ફરિયાદી યુવાનના પત્ની બપોરે 3 વાગ્યાના અરસામાં પરત આવતા પોતાના ઘરે ચોરી થઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે તસ્કરો ધોળા દિવસે આ બંધ મકાનના તાળા તોડી અંદર ઘૂસ્યા હતા। અંદર જઈ તમામ સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને લોખંડના કબાટના દરવાજા ખોલી તિજોરી તોડી નાખી હતી। તસ્કરોએ આ તિજોરીમાંથી રોકડા રૂપિયા 50,000 તથા સોનાની ચેઇન, કાનની બુટ્ટી, નાકમાં પહેરવાની નથડી, ચાંદીનો જૂડો, ચાંદીના પાયલ એમ કુલ રૂપિયા 67,500ની ચોરી કરી નાસી ગયા હતા। એ રીતે કચ્છમાં અને ખાસ કરીને પૂર્વ કચ્છ પોલીસમાં ચોરીઓની ફરિયાદ નોંધાઈ છે। ભુજ હાટ મધ્યે શરૂ થયેલ છે જન્માષ્ટમી હસ્તકલા પ્રદર્શન અને વહેંચાણ મેળા। આ મેળામાં હાથશાળની બનાવટ, હસ્તકલાની બનાવટો, ભરતકામની ઉત્તમ વસ્તુઓ, મનમોહક મોતીકામની વસ્તુઓ લઈને આવ્યા છે હસ્તકલાના કારીગરો। આ મેળામાં અનેક મનમોહક કલાત્મક હસ્તકલાની વસ્તુઓ નિહાળો અને ખરીદી કરી પરંપરાને જીવંત રાખો, કારીગરોને ટેકો આપો। આવો ભુજ હાટમાં અને માણો મેળાનો આનંદ। તારીખ 17-30 ઓગસ્ટ સુધી સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી હસ્તકલા મેળાની મુલાકાત લો અને આનંદ માણો તથા વોકલ ફોર લોકલ માટે આપનું યોગદાન આપો। મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30-10 દરમિયાન જોઈ શકશો।